गुड मॉर्निंग फ्रेंड्स, ફરીથી આપણે આજે રીડ 1 ની અંદર જોઈશું વોટર એન્ડ એલિક્સિયર ઓફ લાઈફ. ધેટ મીન્સ કે વોટર ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. ઇફ ધેર ઇઝ અ નો વોટર, ધેર ઇઝ અ નો એક્ઝિસ્ટન્સ ઓફ ધ હ્યુમન બીંગ ઓર ઓફ ધ ઓર લિવિંગ ઓર્ગેનિઝમ્સ. આગળ આપણે જોઈએ કે જે વોટર છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ભલે એ કોમન છે, પરંતુ ઇટ ઇઝ અ વેરી વેલ્યુએબલ લાગે છે. કોમન છતાં પણ વેલ્યુએબલ હોવાનું કારણ શું છે? કારણ કે જે વોટર છે એ કોઈ પણ નેચર છે એની બ્યુટીને એડ કરે છે. તદુપરાંત આપણે જોયું કે વોટર છે એ કેવી રીતે એના કલર્સ છે એ બદલે છે, જે જમીન છે સોઇલ છે એને ફર્ટાઇલ કરે છે. તો વોટરને કોની સાથે કમ્પેરિઝન કરે છે? તો જેમ આપણો ફેસ હોય છે અને એની અંદર જે આંખ હોય છે એનું જેટલું મહત્વ છે, એ જ રીતે જે વોટર છે લેન્ડસ્કેપની અંદર મહત્વ ધરાવે છે. નેક્સ્ટ આગળ આપણે જોઈએ, સોઇલ ઇરોઝન ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઇન કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા. ખાસ કરીને ભારતની અંદર આપણે જોઈએ કે સોઇલ ઇરોઝન એટલે જમીનનું ધોવાણ ખૂબ જ થતું જોવા મળે છે. ઇટ અકર્સ વેન ધ ટોપ લેયર ઓફ ધ સોઇલ ઇઝ વોશ્ડ અવે ઇન સક્સેસિવ સ્ટેપ્સ બાય ધ એક્શન ઓફ વોટર. એ ક્યારે થાય છે? તો ઇટ અકર્સ વેન ધ ટોપ લેયર ઓફ ધ સોઇલ ઇઝ વોશ્ડ અવે. તો ઉપરની જે લેયર છે એ શું કરે છે? ધોવાઈ જાય છે. ઇન સક્સેસિવ સ્ટેપ બાય ધ એક્શન ઓફ વોટર. તો આ જે પાણી છે એ ઇઝીલી પોતે એ વોશ અવે થઈ અને નીચે જતું રહેતું હોય છે. ઇટ ઇઝ મેઇનલી કોઝ્ડ બાય સડન બર્સ્ટ ઓફ હેવી રેનફોલ. એ શાના કારણે થાય? જ્યારે હેવી રેનફોલ થાય ત્યારે સડન જ એ જે ઉપરનું લેયર છે એ પોતે ધોવાઈને નીચે જતું રહે છે. ધ સ્લોપ ઓફ ધ લેન્ડ, રિમૂવલ ઓફ ધ નેચરલ પ્રોટેક્ટિવ કોટ ઓફ વેજીટેશન. એમાં શું થાય છે કે જે સ્લોપ હોય છે, જો જમીનના સ્લોપ હોય, જો ઢાળ હોય, તો એ વસ્તુ ઓછી શક્ય બને છે, જમીનનું ધોવાણ ઓછું થતું હોય છે. સાથે સાથે બીજું શું કહે છે કે રિમૂવલ ઓફ ધ નેચરલ પ્રોટેક્ટિવ કોટ ઓફ વેજીટેશન, એટલે કે જો આજુબાજુમાં આપણે પ્લાન્ટેશન ન કર્યા હોય, ટ્રી ન હોય, તો એના કારણે આ જે જમીનનું ધોવાણ છે એ વધુ થતું જોવા મળે છે. ઇટ કેન બી ચેક્ડ યુઝિંગ ધ રૂટ્સ અલોંગ વિચ વોટર કેન ફ્લો રેપિડલી. કે જે રૂટ્સ હોય છે તે આગળ એ જે વોટરનો ફ્લો જે છે એ કેવો છે? એકદમ સ્પીડી, રેપિડલી એટલે કે એકદમ સ્વિફ્ટલી, એટલે રેપિડલી છે, સ્વિફ્ટલી છે, સ્પીડી છે. ધીઝ ઓલ આર ધ સિનોનિમ્સ. એન્ડ એબસન્સ ઓફ એની ચેક્સ ટુ પ્રિવેન્ટ ધ ફ્લો ઓફ વોટર. અને ક્યારેક જેવું હોય છે કે જે ચેક્સ હોય છે એ પણ ત્યાં હોતા નથી, એટલે જે જમીનનું ધોવાણ છે એને અટકાવી શકાતું નથી. ઇટ કેન બી ચેક્ડ યુઝિંગ વેરિયસ પ્રિવેન્ટિવ મેઝર્સ લાઇક ધ ટેરેસિંગ ઓફ લેન્ડ. તો જમીન જે છે એનું ટેરેસિંગ કરવાથી થાય છે. ધ કન્સ્ટ્રક્શન ઓફ બર્ન્સ એટલે કે ડેમ્સ, જે ડેમ્સ છે એનું કન્સ્ટ્રક્શન કરીએ ટુ ચેક ધ ફ્લો ઓફ વોટર. જે ફ્લો વોટર જે છે એનો ફ્લો આપણે અટકાવીએ અને એને આપણે જો સર્વાઈવ કરીએ. એન્ડ ધ પ્લાન્ટિંગ ઓફ અપ્રોપ્રિએટ ટાઈપ્સ ઓફ ધ વેજીટેશન. તો અપ્રોપ્રિએટ ટાઈપ્સ ઓફ વેજીટેશન એટલે શું? તો અમુક જે હ્યુજ લાઈક પ્લાન્ટેશન કરીએ, ટ્રી પ્લાન્ટેશન કરીએ, તો જમીનનું જે ધોવાણ છે એ આપણે અટકી જાય છે. જે તમે સમજ સુધીમાં આગળ શીખી જ ગયા છો કે કેવી રીતે આપણે જમીનનું ધોવાણ અટકાવી શકાય. વિજ્ઞાનમાં પણ આપણે આગળ શીખ્યા છે કે જ્યારે જમીન સ્લોપવાળી હોય, પ્લાન્ટેશન આજુબાજુમાં હોય, પ્લસ જે નદી જે છે એનો જે ફ્લો આવે છે, એ પાણી જે છે એને જો તમે એ વ્યવસ્થિત રીતે એને એકઠું કરો, કલેક્ટ કરો કોઈ જગ્યાએ, પર્ટિક્યુલર જગ્યાએ, તો જમીનનું ધોવાણ છે એ થતું અટકી જાય છે. ધ કન્ઝર્વેશન એન્ડ યુટિલાઇઝેશન ઓફ વોટર ઇઝ ફંડામેન્ટલ ફોર હ્યુમન વેલફેર. તો માનવ જીવનના કલ્યાણ માટે, વેલફેર એટલે કલ્યાણ, માનવ જીવનના કલ્યાણ માટે આ જે પાણી છે એનું કન્ઝર્વેશન કરવું એટલે કે બચાવ કરવો અને યુટિલાઇઝ એનો ઉપયોગ જે કરવો છે એ ખૂબ જ મહત્વનો પ્રાથમિક એનો ભાગ ભજવે છે. મચ ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચર ડિપેન્ડ્સ ઓન સિઝનલ રેનફોલ એન્ડ ઇઝ ધેરફોર વેરી સેન્સિટિવ ટુ એની ફેલર ઓર ઇરેગ્યુલરિટી ઓફ ધ સીઝન. ભારતની અંદર મોટે ભાગે જે ખેતી છે
એ જે સીઝનલ આ જે રેઇન પડે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એ લોકો એ આર્ટિફિશિયલ કોઈ કુવામાંથી કે એમાંથી પાણી ઘણા બધા લોકો મેળવી શકતા નથી. તો એ લોકો માટે શું છે કે બહુ જ મહત્વની વસ્તુ છે, ધેરફોર વેરી સેન્સિટિવ ટુ એની ફેલર ઓર ઇરેગ્યુલરિટી ઓફ ધ સેમ. તો જો રેઇનફોલ ન થાય કે અથવા તો ઇરેગ્યુલર કાં તો ખૂબ જ વધારે પડે અથવા બિલકુલ ન પડે, ઇરેગ્યુલરિટી થાય તો તરત જ એની ઇફેક્ટ એ ખેતી ઉપર પડતી જોવા મળે છે. ધ સેમ પ્રોબ્લેમ્સ ઓફ સોઇલ ઇરોઝન એન્ડ ઇનએડેક્યુટ ઓર ઇરેગ્યુલર રેનફોલ આર ક્લોઝલી કનેક્ટેડ વિથ ઇચ અધર. સેમ પ્રોબ્લેમ જમીનનું ધોવાણ તમે લઈ શકો કે જમીનનું ધોવાણ શાને કારણે થાય છે, તો કે હેવી રેનફોલને કારણે થાય છે. તો હેવી રેનફોલ થાય છે એટલા માટે, હવે હેવી રેનફોલ થાય છે એટલે શાના માટે થાય છે અને એનું ધોવાણ કેમ થાય છે, કારણ કે આપણે જે ટ્રી પ્લાન્ટેશન કરવા જોઈએ એની આસપાસમાં એ આપણે કર્યા નથી, તો એના માટે થઈને એ જમીનનું ધોવાણ થતું. તો આ તમામ વસ્તુઓ છે કેવી છે, તો કે એકબીજાને સંલગ્ન છે. ઇનએડિક્યુટ એટલે શું, પૂરતા પ્રમાણમાં ન હોવું, અપૂરતા પ્રમાણમાં હોવું એને ઇનએડિક્યુટ કહેવામાં આવે છે. તો સોઇલનો સોઇલ ઇરોઝન પ્લસ ઇનએડિક્યુટ એટલે કે પૂરતા પ્રમાણમાં પાણી ન હોવું એ પણ એક એનો જ વિભાગ કહી શકાય. ઇરેગ્યુલર રેનફોલ, ઇરેગ્યુલર રેનફોલ એટલે શું, ઓછો વરસાદ પડે તો પાણીની અપૂરતા થાય છે, વધારે વરસાદ પડે તો જમીનનું ધોવાણ થાય છે. તો આ બધું ત્રણે ત્રણ એકબીજાની સાથે એ સંલગ્ન છે. ઇટ ઇઝ ક્લિયર ધેટ એ સ્પષ્ટ છે કે ધ અડોપ્શન ઓફ ટેકનિક્સ પ્રિવેન્ટિંગ સોઇલ ઇરોઝન વુડ ઓલ્સો હેલ્પ ટુ કન્ઝર્વ એન્ડ કીપ ધ વોટર વેર ઇટ ઇઝ વોન્ટેડ. તો એ સ્પષ્ટ છે કે તમે કોઈ ટેકનિકથી એ પાણીને તમે બરાબર એને સંગ્રહ કરો અને પછી એનો ઉપયોગ કરો, તમારે જ્યાં જરૂર છે એ જગ્યાએ તમે સંગ્રહ કરો. એ કોનાથી તમારે પોસિબલ છે, ઓનલી એન્ડ ઓનલી ટેકનિક દ્વારા એ તમે આ વસ્તુ કરી શકો છો. તો તમે આ જમીનનું ધોવાણ એ બધી વસ્તુઓ છે એને રોકી શકશો, જે પાણીની અછત થાય છે એને પણ તમે રોકી શકો છો. In India, an immune quantity of rain water runs up the immense ratio, ખૂબ જ. તો જ્યારે કેવું બને છે કે ખૂબ જ વરસાદ પડે છે તો એ એમનેમ જ ગ્રાઉન્ડ ઉપર જતું રહે છે. The collection and utilization of this water is important. તો આ જે વસ્તુ છે એનું કલેક્શન કરો અને એનો ઉપયોગ કરો, જે વરસાદ આવે છે એનું કલેક્શન કરો અને પછી એ જ વરસાદના પાણીને તમે ઉપયોગ કરો, એ સૌથી મહત્વની વસ્તુ છે. મચ ઓફ ઇટ્સ ફાઇન્ડ્સ ઇટ્સ વે ટુ ધ સી, અધરવાઇઝ મોટે ભાગેનું પાણી એની જાતે ધીમે ધીમે આગળ વધતા વધતા એ દરિયામાં પહોંચી જશે. ઇનક્રેડિબલી લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ ધ પ્રિસિયસ ફ્લુઇડ આર ધસ લોસ્ટ ટુ ધ તે અકલ્પ્ય હોઈ શકે એવું લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ ધ પ્રિસિયસ, પુષ્કળ પ્રમાણનું પાણી જે છે એ આપણે શેમાં આપણે દેશની અંદર છે કે ભરું પાણી, પરંતુ એ જે યુઝફુલ છે નહીં. તો લાર્જ ક્વોન્ટિટી ઓફ ધ પ્રિસિયસ ફ્લુઇડ આ ધસ લોસ્ટ ટુ ધ કન્ટ્રી. તો આવી રીતે આપણે પ્રિસિયસ એરિયા જે વસ્તુ છે, પાણી છે, એને આપણે ગુમાવી દઈએ છીએ. The harvesting of our rivers, the waters of which now mostly run to waste. મોટે ભાગેનો જે પાણી છે એ આપણે વેસ્ટ ની અંદર જતું રહે છે. Is need to of the hour. અત્યારની જે તાત્કાલિક જે જરૂર છે આપણે શું છે કે જે પાણી જતું રહે છે એને આપણે રોકીએ. Vast areas of land which at present are more scrub jungle could be turned into fertile and prosperous land by courageous and well-planned action. તો મોટે ભાગેની જમીન એની અત્યારે ડેઝર્ટ જેવી પડી રહી છે કે જે ફર્ટાઇલ નથી, તો એના માટે જો રેઇન વોટરને તમે વ્યવસ્થિત રીતે એ કલેક્ટ કરીને જે જગ્યાએ છે એને તમે સંગ્રહ કરશો, તો એ જ જમીન છે એ તમારી ભલે અત્યારે ડેઝર્ટ છે પણ એ પાણીનો ઉપયોગ કરી અને ફરીથી એ જમીનને તમે એ વેલ પ્લાન કરશો, બધું વ્યવસ્થિત આયોજન કરશો, તો એ ફર્ટાઇલ બની શકે તેમ છે. ક્લોઝલી કનેક્ટેડ વિથ ધ કન્ઝર્વેશન ઓફ વોટર સપ્લાઈઝ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ અફોરેસ્ટેશન.
હવે ક્લોઝલી કલેક્શન ઓફ સોરી ક્લોઝલી કનેક્ટેડ વિથ ધ કન્ઝર્વેશન ઓફ વોટર. જો આપણે પાણીનું કન્ઝર્વેશન આપણે કરીશું અને એ જે આપણે જો સપ્લાય કરીશું, કન્ઝર્વેશન ઓફ વોટર સપ્લાયઝ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ અવોરેસ્ટેશન. જો આપણે આ પ્રમાણે નહીં કરીએ, ટોટલી આપણે પાણીનું જે આપણે કન્ઝર્વેશન નહીં કરીએ, તો દિવસે દિવસે ડે બાય ડે અફોરેસ્ટેશન, દેટ મીન્સ કે આ જે વરસાદ જે છે એના કારણે જે ફોરેસ્ટેશન ટ્રી પ્લાન્ટિંગ છે એ દિવસે દિવસે બંધ થતું જશે. ધ સિસ્ટમેટિક પ્લાન્ટિંગ ઓફ સ્યુટેબલ ટ્રી ઇન એવરી પોસિબલ ઓર ઇવન ઇન ઇમ્પોસિબલ એરિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ અર્જન્ટ નીડ્સ ઓફ ઇન્ડિયા. સિસ્ટમેટિક પ્લાન્ટિંગ કરવું જરૂરી છે કે જ્યાં યોગ્ય જે જમીન હોય ત્યાં જોઈએ એવા અપ્રોપ્રિએટ યોગ્ય એવા પ્લાન્ટિંગ ટ્રી પ્લાન્ટિંગ કરશો એ અત્યારે વર્તમાન કાળની તાતી જરૂરિયાત છે, એટલે કે ઇમરજન્સી છે, અર્જન્ટ પ્રોબ્લેમ છે, એટલે એ અર્જન્ટની અંદર અર્જન્સીની અંદર આપણે ટ્રી પ્લાન્ટિંગ કરવું જરૂરી છે. ધે વુડ ચેક સોઇલ ઇરોઝન, કન્ઝર્વ ધ રેનફોલ ઓફ ધ કન્ટ્રી ફ્રોમ ધ ફોલોઈંગ અવે ટુ વેસ્ટ એન્ડ ઇટ વિલ ઓલ્સો સપ્લાય ચીપ ફ્યુઅલ. તો શું કરશે? તો ધે વુડ ચેક સોઇલ ઇરોઝન, જે જમીનનું દવાણ છે એને રોકશે. કન્ઝર્વ ધ રેનફોલ ઓફ ધ કન્ટ્રી, જો તમારે ટ્રી પ્લાન્ટિંગ કરશો એટલે કે રિફોરેસ્ટેશન થશે તો એના કારણે જમીનનું દવાણ અટકશે. કન્ઝર્વ ધ રેનફોલ ઓફ ધ કન્ટ્રી ફ્રોમ સેમાથી, તો ફ્લોઈંગ અવે ટુ વેસ્ટ એન્ડ ઇટ વિલ ઓલ્સો સપ્લાય ચીપ ફ્યુઅલ. જો પેલું વરસાદનું પાણી છે વેસ્ટેજ જતું રહે છે એને તમે રોકીને કન્ઝર્વ કરશો તો એ એક ફ્યુઅલ માટે પણ તમે એનો ઉપયોગ કરી શકશો, કારણ કે એ પાણીમાંથી તમને ફ્યુઅલ પણ મળી શકે છે. ધ ચીપેસ્ટ ફોર્મ ઓફ ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ ઇન અ કન્ટ્રી ઇઝ બાય બોટ્સ એન્ડ બર્જીસ થ્રુ કેનાલ્સ એન્ડ રિવર્સ. સૌથી સસ્તામાં સસ્તો ટ્રાન્સપોર્ટિંગનો જો વિભાગ કહીએ ને તો ક્યાં થાય છે? તો કે પાણી દ્વારા થાય છે, તો બોટની અંદર થાય છે, બર્જીસની અંદર. બર્જીસ એટલે શું? તો જે શીપ હોય છે મોટી મોટી, કે જેની અંદર મોટી મોટી વસ્તુઓ ટ્રાન્સપોર્ટિંગ થતી હોય, દેટ ઇઝ કોલ્ડ બર્જીસ. તો એ જે વસ્તુ જે છે એ સૌથી ચીપ એટલે કે સસ્તામાં સસ્તું ટ્રાન્સપોર્ટેશન થઈ શકે છે. શેની અંદર? તો કે કેનાલ અને રિવરની અંદર પણ તમે આ વસ્તુ કરી શકો છો. વી હિયર મચ અબાઉટ પ્રોગ્રામ્સ ઓફ રેલ્સ એન્ડ રોડ કન્સ્ટ્રક્શન. ઘણી વખતે આપણે નવા રેલવે ટ્રેક થાય છે એ બધું સાંભળ્યું છે, જે રેલવે ટ્રેક જે છે ઘણી બધી જગ્યાએ મોટા મોટા રેલવે ટ્રેક બનતા હોય છે એના વિશે સાંભળ્યું છે. રોડના કન્સ્ટ્રક્શન વિશે આપણે જોયું છે, કેટલા બધા હાઈવે બની ગયા છે તો એના વિશે સાંભળેલું છે, બટ ફાર ટુ લિટલ અબાઉટ ધ ડેવલપમેન્ટ ઓફ વોટરવેઝ ઇન ઇન્ડિયા. પણ ભારતની અંદર આપણે પાણી દ્વારા જે રસ્તો આપણે કરવાનો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો, એ હજી સુધી આપણે લોકો એના ડેવલપમેન્ટમાં ક્યારેય વિચારતા નથી. દેન અગેઈન પછી ફરીથી ધ હાર્નેસિંગ ઓફ વોટર સપ્લાયઝ મેક્સ પોસિબલ ધ ડેવલપમેન્ટ ઓફ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર. જો તમે પાણીનો બચાવ કરશો તો એનાથી પણ તમે એ વીજળી ઉત્પન્ન કરશો, હાઇડ્રો ઇલેક્ટ્રિક એટલે વીજળી તમે ઉત્પન્ન કરી શકશો. ધીસ વુડ ઇમ્પ્રુવ ધ રૂરલ લાઈફ એન્ડ ઇકોનોમી. આનાથી જે ગ્રામ્ય વિસ્તાર છે જે ફ્રીની અંદર આપણે જો વીજળી મેળવી શકતા હોય તો એ આપણે ગ્રામ્ય લેવલમાં પણ પહોંચાડી શકે, અને જો ગ્રામ્ય લેવલમાં પહોંચે તો એનો વિકાસ છે, એની જે આર્થિક પરિસ્થિતિ છે એ સારી થાય છે. એન્ડ હેલ્પિંગ ટેપિંગ ધ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ટુ અ ગ્રેટર એક્સટેન્ટ. અરે જે જમીનની અંદર ધોવાણ થાય કે બહાર વેસ્ટેજ જાય એના કરતાં જે જમીનની અંદર પાણી છે એ ઉતરશે, અને એને કારણે જે આપણે બોર ને બધું ખોદીએ છીએ તો પાણીના રિસોર્સિસ છે જે એના જે સ્ત્રોત છે એ વધતા જશે. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ ઓલ લાઈફ. જે પાણી છે એ દરેકના જીવન માટેની પ્રાથમિક જરૂરિયાત છે, મૂળ છે એનું. એવરી એનિમલ એન્ડ એવરી પ્લાન્ટ કન્ટેન્સ અ સબસ્ટેન્શિયલ પ્રપોર્શન ઓફ ફ્રી ઓર કમ્બાઇન્ડ વોટર ઇન ઇટ્સ બોડી. તો દરેકે દરેક પ્રાણી કે મનુષ્ય હોય એની અંદર જીવન જીવવા માટે, પોતાનું જીવન સર્વાઈવ કરવા માટે એ પાણી જે છે એક કે બીજી રીતે એ પોતાની બોડીની અંદર એ હોવું જરૂરી છે. સો એન્ડ ફ્લુઇડ ઇઝ એન એસેન્શિયલ પાર્ટ ઇન ઓલ
ફિઝિયોલોજિકલ એક્ટિવિટીઝ. તો આપણી જે ફિઝિયોલોજિકલ એક્ટિવિટી છે એ દરેક એક્ટિવિટીઝ માટે આ પાણી હોવું જરૂરી છે. મોઇશ્ચર ઇઝ ધ મોઇશ્ચર ઇન ધ સોઇલ ઇઝ ઇક્વલી નેસેસરી ફોર ધ લાઈફ એન્ડ ગ્રોથ ઓફ પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ. તો માણસની બાયોટિક કોઈ જે અંદર એક્ટિવિટીઝ કરવાની હોય, ડાયજેસ્ટિવ સિસ્ટમ કે ગમે તે હોય, એના માટે પાણી જરૂરી છે. ઇચ એન્ડ એવરી સેલ નીડ વોટર. દરેકે દરેક સેલને પાણીની જરૂર પડે છે બીંગ અ લાઈફ, જીવંત માટે. તો એવી જ રીતે જે ટ્રીઝ છે અને જે એનિમલ્સ છે, પ્લાન્ટ છે, એના માટે આ મોઇશ્ચર પણ જરૂરી છે. ધસ આ રીતે ઓલ ધ વોટર ઇઝ ધ કોમનેસ્ટ ઓફ લિક્વિડ. દરેક લિક્વિડમાં સૌથી કોમન કહેવાય એવું જે વોટર છે, ઇટ ઇઝ ધ મોસ્ટ અનકોમન ઓફ લિક્વિડ વિથ અમેઝિંગ પ્રોપર્ટીઝ વિચ આર રિસ્પોન્સિબલ ફોર ઇટ્સ યુનિક પાવર ઓફ મેન્ટેનિંગ એનિમલ એન્ડ પ્લાન્ટ લાઈફ. તો ભલે એ કોમન છે, છતાં પણ કોમનેસ્ટ હોવા છતાં પણ પોતે અનકોમન છે. કઈ બાબતમાં? એની જે કેરેક્ટરિસ્ટિક છે, એની જે પ્રોપર્ટી છે, એ કંઈક અલગ જ છે, જેને કારણે ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઇટ્સ યુનિક પાવર. એનામાં એવો પાવર છે, એવા એવી શક્તિ છે કે જે મેન્ટેનિંગ એનિમલ એન્ડ પ્લાન્ટ લાઈફ. તો જે એનિમલ્સ છે અને જે પ્લાન્ટ છે, એની જે લાઈફ છે, એને પોતે મેન્ટેન કરી શકે છે. તો વોટર ઇઝ એન વેરી ઇમ્પોર્ટન્ટ, વોટર ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રીઝન, વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ યુઝ, એનો જે યુઝ કરવો છે એ પણ બહુ જ જરૂરી છે. એનો જે યુઝ છે, આપણે વેસ્ટેજ નહીં કરીએ, પ્રોપર યુઝ કરીશું, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. સો નવા જે વિડીયો છે એની અંદર નવા રીતની સાથે આપણે મળીશું.